દીવના વળાંકબારા ખાતે શ્રી વળાંકબારા સમસ્ત ખરવા સમાજ દ્વારા 18 સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 13 નવ દંપતિ લગ્ન ગ્રંથથી જોડાઈ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ સમૂહ લગ્નમાં માજી બીજેપી મહિલા મોરિયા પ્રમુખ શ્રીમતી તરુણા લાલુ પટેલ, મામલતદાર ચંદ્રહાસ વાજા, દીવ જિલ્લા પંચાયત પ્રમુખ શશિકાંત માવજી સોલંકી, દીવ ભાજપ પ્રમુખ બિપિન શાહ, ઉપપ્રમુખ કિરીટ વાજા, પલ્લવીબેન વણાંક, બારા ગ્રામ પંચાયત સરપંચ વિરજીભાઈ સિક્ટોરિયા, મનોજ બારિયા, દીવ મૂળ દ્વારકા, ધામરેજ ભીડિયા, ધામરેજ માંડવાડા, સૂત્રપાડા, ખારવા સમાજના પટેલો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સમૂહ લગ્નનો મુખ્ય ઉદ્દેશ ઓછા ખર્ચે થાય, ગરીબ લોકો પણ સારા લગ્ન કરી શકે. આ પ્રસંગે તરુણાબેને જણાવ્યું હતું કે અહીં લગ્ન ખૂબ જ સાદગીથી થઈ રહ્યા છે. આ જ રીતે સમૂહ લગ્નનું આયોજન દમણ ખાતે પણ થવું જોઈએ. દીવ જિલ્લા પંચાયત પ્રમુખ શશિકાંત સોલંકીએ પણ નવદંપતિને આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે આજના 18મા સમૂહ લગ્નમાં 13મા લગ્ન એ ખુશીની વાત છે. સમૂહ લગ્નનું 18 વર્ષનું આવું સરસ આયોજન કરવામાં આવી રહ્યું છે. આજના જમાનામાં લગ્ન એ ખૂબ ખર્ચાળ છે. આ રીતના સમૂહ લગ્નથી ખર્ચ છે. આ લગ્નમાં આવવું એ અમારી ફરજ છે. આ સમૂહ લગ્નમાં અનેક આગેવાનોએ ભેટરૂપે રોકડ રૂપિયા આપ્યા હતા. 18મા સમૂહ લગ્નોત્સવને શાંતિપૂર્વક સફળ બનાવવા શ્રી વળાંકબારા સમસ્ત ખારવા સમાજના પટેલ, સવાઈ કાંજી આંજની પંચ અધ્યક્ષ કીર્તિ ગોહિલ, બોટ એસોસિએશન પ્રમુખ દિનેશ પાંજણી તેમજ આગેવાનો જહેમત ઉઠાવી હતી. મીનાક્ષી ગઢવી,